નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 17 અને 18 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, આ વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂરથી કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 17 અને 18 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે મહારોજગાર પોર્ટલનો શુભારંભ કર્યો? તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે બુનકરો માટે નેકરા સન્માન યોજના શરૂ કરી? તો તે છે કર્ણાટક રાજ્ય સરકાર, કર્ણાટક રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે બાળકોને અનાજ આપવાની યોજના શરૂ કરી? તો તે છે બિહાર રાજ્ય સરકાર, બિહાર રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 4. હાલમાં જ 100% ઘરોમાં એલપીજી કનેક્શનવાળું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો પ્રથમ રાજ્ય બની ગયું છે હિમાચલ પ્રદેશ, કે જ્યાં 100% ઘરોમાં એલપીજી કનેક્શન છે. હિમાચલ પ્રદેશ, રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, રાજ્યપાલ બંડારું દત્તાત્રેય, વિધાનસભાની બેઠકો 68, લોકસભાની બેઠકો 4, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 25 જાન્યુઆરી 1971. પ્રશ્ન 5. હાલમાં જ કોણે આઈઆઈટી હૈદરાબાદમાં રિસર્ચ સેલ સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો તે જાહેરાત કરી છે DRDOએ, તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યના દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનમાં અપગ્રેડ કરવામાં આવશે? તો આ અભયારણ્ય આવેલું છે આસામ રાજ્યમાં, આસામ રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ 4 જમ્બો કોવિડ દેખભાળ કેન્દ્રનો શુભારંભ કર્યો? તો તે છે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 8.
હાલમાં જ ભારતે શૈક્ષણિક બુનિયાદી પાયાના વિકાસ માટે કયા દેશ સાથે 5 સમજૂતીઓ કરી? તો તે દેશ છે અફઘાનિસ્તાન, ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સુરેશ અમોંકારનું કોરોના વાયરસના કારણે અવસાન થયું? તો તેઓ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી હતા ગોવા રાજ્યના. ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક. વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 10. હાલમાં જ એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ રાજ્યમાં, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન. વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે કમાણી કરનાર સેલિબ્રિટી કોણ બની? તો તે છે ડ્વેન જોન્સન. પ્રશ્ન 12. હાલમાં જ કયા રાજ્યની સરકારે ડોક્યુમેન્ટ્સને સ્કેન કરવા માટે સેલ્ફ સ્કેન એપ લોન્ચ કરી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર. પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ. વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 13. હાલમાં જ કઈ બેંકે ભવિષ્ય બચત ખાતા સેવા લોન્ચ કરી? તો તે છે ફિનો પેમેન્ટ બેંક. પ્રશ્ન 14. હાલમાં જ કોના નામ પરથી IARI ઝારખંડની બિલ્ડિંગનું નામ રાખવામાં આવ્યું? તો શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પરથી આ બિલ્ડિંગનું નામ રાખવામાં આવ્યું છે. ઝારખંડ રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 15. હાલમાં જ CBSE ધોરણ 9-12 સુધીના પાઠ્યક્રમમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો? તો કુલ 30% ઘટાડો પાઠ્યક્રમમાં કરવામાં આવ્યો છે CBSE દ્વારા. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.